विद्यार्थी मित्रों केम छो बधा जय स्वामीनारायण गया लेक्चर में आपणे सूक्ष्मजीवो जे मानव कल्याण माटे खूब ज लाभदायी छे खूब ज उपयोगी छे एनी सरस मजानी आपणे माहिती आपी छे गया अत्यार सुधीना लेक्चर में आपणे सूक्ष्मजीवोना जुदा जुदा प्रकारना फाळा जेमां छेल्ले आपणे शुं भण्या छे सूक्ष्मजीवो द्वारा स्वेज ट्रीटमेंट प्लांट्स नी अंदर केटला उपयोगी छे अने ए ज रीते बायोगैस नो जो निर्माण है बायोगैस प्लांट में सूक्ष्मजीव के अपने उपयोगी है ये अपने समझूती आप विद्यार्थी मित्रों हम एना आग अपने एक आखो नव टॉपिक आप सूक्ष्मजीवो ये जैविक नियंत्रकों तरीके वर्ते हैं आने अपने अंग्रेजी में बायो कंट्रोलर्स तरीके ओ क्या नाम ओखीश बायो कंट्रोलर्स कही है अमने जैविक नियंत्रको एटले शू अथवा तो जैविक नियंत्रको तरीके केवी रीते वर्ती सके समझवानो प्रयत्न करीए छीए પણ એ પહેલા આપણે એક શબ્દ સમજીએ કે જૈવિક નિયંત્રકો શું છે જૈવિક નિયંત્રકો તો ખાસ કરીને જો આપણે એની વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ કે જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જે જંતુઓ છે એ જંતુઓનું શું કરવાનું તો સાહેબ એમનું નિયંત્રણ એને જ આપણે શું કહીએ છીએ તો સાહેબ એને જ આપણે જૈવિક નિયંત્રકો તરીકે ઓળખીએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે સાહેબ જૈવિક નિયંત્રકો કોને કહીએ જૈવિક નિયંત્રકો બરોબર છે એટલે તો સાહેબ જૈવિક પદ્ધતિઓ વડે વનસ્પતિ રોગો બરાબર આપણે જ્યારે ખેતરમાં પાક તૈયાર કર્યો હોય અને એને જુદા જુદા પ્રકારના જે રોગો લાગે બરાબર છે અથવા કેટલાક જે ઉપદ્રવી જંતુઓ છે કે જે આપણા પાકને નુકસાન કરે જુદા જુદા પ્રકારના જે જંતુઓ છે જેમ કે લેડીબર્ડ છે ડ્રેગન ફ્લાય છે આવા જે કઈ જંતુઓ છે એના વડે આપણા પાકને નુકસાન થાય છે તો આપણે કંઈક એવા જ જૈવિક સજીવોનો જ ઉપયોગ કરીએ બરોબર છે એને એના દ્વારા આપણે નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આવા જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો વડે નિયંત્રણ મેળવવાની આ પ્રક્રિયાને હવે આપણે શું કહીશું તો કે સાહેબ એને જૈવિક નિયંત્રકો તરીકે ઓળખીશું આ પદ્ધતિ બરોબર છે અથવા તો આવા જે નિયંત્રકો છે આવા જે સૂક્ષ્મજીવો છે એમને આપણે જૈવિક બાયો કંટ્રોલર તરીકે ઓળખીએ જૈવિક નિયંત્રકો તરીકે ઓળખીએ હાલના સમયમાં આપણે જાણીએ છીએ કે આવા જે આપણા વનસ્પતિજન્ય જે રોગો છે ઉપદ્રવી જે જંતુઓ છે બરોબર છે એનું નિરાકરણ કરવા માટે બહુ બહોળા પ્રમાણમાં આપણા જે ખેડૂતો છે આપણા દેશના અને બીજા જે કંઈ જે ખેડૂતો છે જે ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો છે એ જુદા જુદા પ્રકારની દવાઓ વાપરે છે આ બધી દવાઓને આપણે જાણીએ છીએ પ્રમાણે શું કહીએ છીએ આ બધી જે દવાઓ છે એના માટેનો શબ્દ છે એમને પેસ્ટિસાઇડ્સ કહેવાય બરોબર જુદા જુદા પ્રકારની જે પેસ્ટિસાઇડ્સ છે જેમ કે એવું કહી શકીએ કે આવા જે કંઈ આધુનિક સમયની અંદર જે કંઈ કીટનાશકો છે ઇન્સેક્ટિસાઇડ્સ છે ફૂગનાશકો તેમને ફંજીસાઇડ્સ તરીકે ઓળખીએ અને એ જ રીતે જુદા જુદા પ્રકારના જે જંતુનાશકો છે એટલે કે આવા જે પેસ્ટિસાઇડ્સ છે એનો અત્યારે હાલના સમયમાં બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે બરોબર છે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે પણ મોટી તકલીફ એ છે કે આ બધા છે ને બેટા આ બધાની ખાસિયત શું છે કે આ બધા ઝેરી છે ઝેરી છે પોઈઝનસ છે એટલે મેં શબ્દ લખ્યું કે સાહેબ તેઓ બધા વિષારી છે વધુ પડતા ઉપયોગ દ્વારા આપણે આપણા પાકનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ઉપદ્રવી જંતુ અને રોગોનું નિયંત્રણ કરવાનું પણ આવી દવાઓ કે આવા જે પેસ્ટિસાઇડ્સ છે જે મેં કહ્યું પ્રમાણે ખૂબ જ ઝેરી છે ખૂબ જ પોઈઝનસ છે અથવા તો વિષારી છે જે લાંબા ગાળે શું કરે તો મતલબ આપણો જે પાક તૈયાર થયો છે એ પાક ધારો કે પછી એ ધાન્યનો હોય કોઈ ફળ હોય કોઈ બીજ હોય કે પછી શાકભાજી હોય તો એનામાં આ દ્રવ્યો ઉમેરાય એટલે આવા જે પાક છે આવા જે ખાદ્ય પદાર્થો એ ઝેરી બનતા જાય અને એની લાંબા ગાળે અસર આપણને ક્યાં જોવા મળે તો સાહેબ એના જે તે વ્યક્તિના શરીરમાં આપણે બેટા જો યાદ હોય તો 16મો પાઠ મેં સૌથી પહેલા તમને ભણાવ્યો છે અને એમાં એક ટૂંકનો જ આવતી હતી શું બાયોલોજિકલ મેગ્નિફિકેશન એટલે શબ્દ અહીંયા આપણે વાપરીએ એવું કહી શકાય અને આપણે શું કહીએ તો ગુજરાતીમાં આના માટેનો શબ્દ છે જૈવિક વિશાલન આવા જે ઝેરી દ્રવ્યો છે એ ઝેરી દ્રવ્યોની સાંદ્રતામાં શરીરની અંદર શું થતો જાય સર ધીમે 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 વધારો થતો જાય એમની માત્રામાં ધીમે ધીમે વધારો થશે એટલે સ્વાભાવિક છે ઓકે હવે લાંબા ગાળે વધતી માત્રા શું કરે તો સાહેબ એ વધતી માત્રા આપણને આડ અસર આપે વધતી માત્રા આપણને શું કરે તો સાહેબ નુકસાન કરે તો મારો કહેવાનો મતલબ તમને ખબર પડી ગઈ કે આ દ્રવ્યો એ આપણને લાંબા ગાળે શું કરે તો સાહેબ લાંબા ગાળે આપણને નુકસાન કરે
પાક જે તૈયાર થાય ને બેટા, તો જે આપણી જે ખેતીવાડી છે એમાં આપણા જે પાક છે ને નુકસાન થતું બચાવવા માટે એને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળી રહે, બરાબર, એ એ ક્રિયા કરવા માટે આપણે શું કરીએ, તો જે પાકની આજુબાજુ નકામું ઘાસ ઉગી નીકળેલું હોય, જે વધારાનું નિંદણ ઉગી નીકળેલું હોય, આ નિંદણને પણ આપણે દૂર કરીએ છીએ, પણ એના માટે પણ પછી આપણે દવા છાંટીએ, નિંદણ નાશકો કહેવાય એને, શું કહેવાય, એને વિડિસાઇડ્સ કહેવાય, નિંદણ નાશકો. તો નિંદણ નાશકો પણ શું છે, તો સાહેબ એ પણ એક પ્રકારના ઝેરી છે, વિષારી છે, એ પણ લાંબા ગાળે શું કરશે, તો સાહેબ એ પણ લાંબા ગાળે આપણી જમીનને ખરાબ કરશે, જે ફળદ્રુપ જમીન છે એને શું કરશે, તો સાહેબ એને ખરાબ કરશે, જમીનમાં રહેલું જે પાણી છે, જે જળ છે એને પણ બરોબર કેવું કરશે, તો સાહેબ પીવા લાયક નહીં બનાવે. તો મત તમને ખબર પડી ગઈ કે સાહેબ આ રીતે આપણું બરોબર ભૂમિ એટલે કે ભૂમિનું પ્રદૂષણ થઈ જાય, બરાબર, પાણીનો બગાડ થાય, પાણી વગેરે આવા દ્રવ્ય પાણીમાં ઉતરે એટલે જળ પ્રદૂષણ પણ થાય, આવી ઘણી બધી સમસ્યાઓ આપણને આવા પેસ્ટિસાઇડ્સને કારણે જોવા મળે છે. ટૂંકમાં હવે આપણે કંઈક એવા રસ્તે જઈએ કે જેથી કરીને શું થાય, તો સાહેબ જેથી કરીને બરાબર આપણે આમનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડે. આ જે દ્રવ્યો છે, આવા જે કંઈ દ્રવ્યો છે બરોબર, આમનો ઉપયોગ શું કરવો આપણે, તો કે સાહેબ એમનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરવો પડે. બરોબર, તમે જુઓ તો ખેડૂત જે છે એનો પાક તૈયાર થઈ જાય એટલે એની ઉપદ્રવ જંતુઓ કે પછી જુદા જુદા જે કંઈ કીટકો છે એનાથી બચવા માટે એ શું કરે છે, તો કે સાહેબ આખા ખેતરની અંદર દવા છાંટે છે, રસાયણનો છંટકાવ કરે છે. એ દવા આપણા પાકને પણ નુકસાન કરે છે, આપણા પાકની અંદર પણ તે ઉતરી આવે છે. ટૂંકમાં અહીં રસાયણોના ઉપયોગની સાપેક્ષે બરાબર, આવા જે રસાયણો છે એના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો ઉપર આ પદ્ધતિ વધુ પડતો આધાર રાખે છે. ઉપદ્રવી જંતુ અને રોગોનું નિયંત્રણ, રોગોનું જે જૈવિક નિયંત્રણ છે એ ખાસ કરીને મેં તમને કહ્યું એ પ્રમાણે કે જે પેલા રાસાયણિક રસ જે રસાયણો છે, જે શું કહેવાય પેસ્ટિસાઇડ્સ છે, જંતુનાશકો છે, એની સાપેક્ષે બરાબર એના ઉપયોગના કરતાં કોના ઉપર વધારે આધાર રાખે છે, તો કે સાહેબ એના કરતાં તેઓ કોની ઉપર, તો કે સાહેબ પ્રાકૃતિક જે ભક્ષકો છે જેમાં એક એક સજીવ બીજા સજીવનો ખોરાક છે, એક સજીવ શું છે બીજા કેટલીક ઈયળોનો ખોરાક બરાબર જે આપણા પાકને નુકસાન કરે છે, તો એ ઈયળો જે છે એમનો ખોરાક અન્ય પ્રાણીઓ અન્ય જે જીવાતો છે એ કરે છે. તો આમ પ્રાકૃતિક ભક્ષકો વડે આપણે શું કરીએ છીએ, તો સાહેબ આપણે એનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું શું ભણવા જઈ રહ્યો છું એ તમને ખ્યાલ આવતો જાય. આપણે જાણીએ છીએ કે સાહેબ આપણી જે ભૂમિ છે એની ઉપર જોવા મળતું જે નિવસન તંત્ર છે, પ્રાકૃતિક નિવસન તંત્રના આ બધા શું કહેવાય, તો સાહેબ આ બધા એના ઘટકો છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો, તો બધા એના છે ને બેટા ઘટકો છે. એટલે આમ આપણી જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતા પણ પ્રાકૃતિક એમના કારણે જળવાઈ રહે છે. સાથે સાથે એવું પણ કહી શકાય કે ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે કે જેમાં શું થાય, તો સાહેબ જેમાં કીટકો વિવિધ જેમાં કીટકો જે છે તેમનું નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને જે ગતિશીલ છે, એક જીવંત અને ગતિશીલ શું કહ્યું છે, તો જે નિવસન તંત્રના તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું જે નિર્માણ છે એ નિર્માણ કરવામાં આવે. વધુમાં પરંપરાગત રીતે એટલે કે કન્વેન્શન રીતે ખેતીની જે રાસાયણિક પદ્ધતિઓ છે એમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જીવ સ્વરૂપો જે છે એ જીવ સ્વરૂપોને મારી નાખવામાં આવે, તો આ પણ એક જૈવિક નિયંત્રણ એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે એવું આપણે કહીએ. જે પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહો જે છે એના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા જે સજીવો છે એ સજીવોની પારસ્પરિક ક્રિયાઓની જાળવણી સમજનો વિકાસ માંગે છે. હાલના સમયમાં આપણે જોઈએ તો કદાચ ખેડૂતો મોટાભાગના અને લોકોની પણ ડિમાન્ડ વધી છે કે તેઓ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ઓર્ગેનિક ખેતી એટલે બરાબર છે કાર્બનિક દ્રવ્યો વાળી ખેતી કે જેમાં કોઈ પણ પ્રકારના રસાયણનો ઉપયોગ ના કરવામાં આવે, ખાતરમાં પણ યુરિયાનો ઉપયોગ ના કરવામાં આવે, જે છાણ છે કે અળસિયા દ્વારા તૈયાર થતું જે ખાતર છે એનો જ ઉપયોગ કરવામાં આવે. તો ઓર્ગેનિક ફાર્મર જે છે જે ખેતી કરે છે એ ફાર્મરની દ્રષ્ટિએ પણ દ્રષ્ટિકોણથી પણ વિકસિત થાય છે. બરકે પ્રાણી કે જેને આપણે શું કહીએ છીએ કે જે આપણા પાકને નુકસાન કરે છે, જીવાત કહીએ, તેનું નિયંત્રણ માત્ર અશક્ય નથી પરંતુ એવું પણ કહી શકાય કે તે અનિચ્છનીય પણ છે. તેમના વગર લાભદાયી જે પરભક્ષી છે અને પરોપજીવી કીટક છે એ જીવન રહી શકે નહીં. કારણ કે આપણને ખબર છે કે બધા પૃથ્વી ઉપર બધા પોષણકળીઓ એક ભાગ છે. શું છે? એક સજીવ બીજા સજીવનો ખોરાક છે. તો મારો કહેવાનો મતલબ તમને એ ખ્યાલ આવી ગયો બરાબર છે. આ
આધિજૈવિક નિયંત્રણ દ્વારા વિસારી અને જંતુનાશકો પરની આપણી જે નિર્ભરતા છે એ મોટે ભાગે શું થઈ જાય છે, એ મોટે ભાગે ઘટી જાય છે. જૈવ કૃષિના પ્રસ્તાવ મહત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપો જે છે જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ બરોબર જે રીતે જીવજંતુઓ તેમના જીવનચક્રો છે પછી એમના ખોરાક ગ્રહણ કરવાની રીતભાત અને તેમના વસવાટો જે છે એ પસંદ કરવાની જે પ્રક્રિયા છે એનાથી પણ આપણે શું કરીએ છીએ પરિચિત થઈ શકીએ અને આપણે આપણા નિવસન તંત્રોનો એક સરસ મજાનો ખ્યાલ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણવા જઈ રહ્યા છે, પહેલા એ પહેલા જૈવ નિયંત્રકો આપણા માટે કેટલા અગત્યના છે એની મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી. ખૂબ જ ફેમસ જૈવ નિયંત્રક તરીકે મેં એક નામ લખ્યું છે, શું લખ્યું છે તો કે લેડી બર્ડ અને ડ્રેગન ફ્લાય, બરાબર છે. આમના ફોટા પણ હું વિડીયોમાં મૂકીશ એટલે તમને દેખાશે કે લેડી બર્ડ અને ડ્રેગન ફ્લાય કેવા હોય, એ કેવા દેખાય તમને ખબર પડે. લેડીબર્ડ એક એવું જીવાત છે કે જેના શરીર ઉપર લાલ અને કાળા લાલ રંગનું જે શરીર છે ભૃંગ કીટકો છે ટૂંકમાં અહીંયા શરીર ઉપર લાલ અને કાળા ટક્કા આવેલા હોય, બરાબર. આવા જે ભૃંગ કીટકો છે એવા ભૃંગ કીટકોનો ઉપયોગ ખાસ કરીને મચ્છર અને એફિડ્સ જે છે એના નિયંત્રણ માટે આ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંનેનો ઉપયોગ વડે જે મચ્છર છે એ મચ્છરો બરાબર છે એનાથી અને એફિડ્સ જે છે એનાથી શું કરી શકાય કે સાથે એનાથી છુટકારો મેળવી શકાય. ચલો આવડી જશે. આવું જ એક બીજું ઉદાહરણ સરસ મજાનું આપણને પૂરું પાડે છે જેનું નામ મેં બોર્ડ ઉપર લખ્યું છે. આ જે ઉદાહરણ છે ઉદાહરણનું નામ બોર્ડ ઉપર તમે જોશો એટલે દેખાશે. શું નામ છે બેટા? તો કે આને બેસિલસ થુરિયનજેન્સિસ તરીકે ઓળખીશું. બધા મારી સાથે બોલશે એટલે આવડી જાય એવું છે. તો અહીંયા મેં એક બેક્ટેરિયાનું નામ લખેલું છે, જીવાણુ કહેવાય આને. બેક્ટેરિયા એટલે ગુજરાતીમાં જીવાણુ કહીશું. શું નામ છે ફરી એક વખત બોલીએ? બેસિલસ થુરિયનજેન્સિસ. બંનેનો પહેલો અક્ષર એટલે બીટી કહેવાય આને. તો આવા જે જીવાણુ છે આવા જે બેક્ટેરિયા છે એના વડે પણ આપણે શું કરી રહ્યા છીએ? તો સાહેબ એના વડે પણ આપણે આપણા જે પાક છે એ પાક ઉપર થતા જે રોગો છે એનું નિયંત્રણ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ટૂંકમાં અહીંયા આ જે છે એ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. મેં લખ્યું છે અહીંયા પતંગિયાની જે ઈયળ છે કેટરપિલર કહેવાય ને, બરાબર છે. પતંગિયાની ઈયળ આપણા પાકના પાંદડા ખાઈ જાય અને પૂરતા પ્રમાણમાં શું ના બને તો સાહેબ પૂરતા પ્રમાણમાં પાંદડા જ ના હોય પર્ણ ના હોય તો પ્રકાશ સંશ્લેષણ ના થાય અને પ્રકાશ સંશ્લેષણ ના થાય તો ખોરાક ના બને, બરાબર. કોટન અથવા તો કપાસનો જે છોડ છે એ કપાસના છોડના ફળમાં છે ને રેસા આવે, કોટન એટલે રૂ આવે. પણ ક્યારે આવશે તો કે જ્યારે ખોરાક બનશે, ગ્લુકોઝ બનશે અને એ ગ્લુકોઝ રૂ એટલે રક્ષણ કરવાનું કામ કરે. હવે આ જે છે ને બેટા, બરોબર છે, જે બજારમાં પેલી દુકાનો હોય છે કૃષિ એગ્રોની દુકાનો કહેવાય અને એમાં તમને આ બધું આરામથી જે ખેડૂતો એમને આ બધું આરામથી મળી જાય. પેકિંગની અંદર આમના બેક્ટેરિયાના જે બીજાણુ હોય એ બીજાણુ બોલતા હોય છે. બીજાણુ ડ્રાય સ્થિતિમાં હોય, ડ્રાય એટલે મેં લખ્યું છે શુષ્ક બીજાણુ કહેવાય. તો પેકેટમાં મેં કહ્યું પ્રમાણે એ શુષ્ક બીજાણુ સ્વરૂપે તેઓ પેકેટમાં ઉપલબ્ધ હોય અને પછી એને ઘરે લાવી અને ખેતરની અંદર આપણે કેવી રીતે એનો છંટકાવ કરો તો સાહેબ ડોલની અંદર પાણી ભરી અને યોગ્ય માત્રામાં આમના બીજાણુ મૂકવાના. એમના બીજાણુ આપશો એટલે બીજાણુ જે છે શું કરશે તો સાહેબ ડ્રાય સ્થિતિમાં રહેલા બેક્ટેરિયા હવે પાણીમાં એમને જેવું પાણી મળશે એટલે તેઓ જીવંત સ્થિતિમાં મતલબ તેઓ જીવંત જ છે. તો એ ફટાફટ શું કરશે તો સાહેબ ચયાપચયની ક્રિયા વૃદ્ધિ કરશે અને ફટાફટ પોતાની સંખ્યામાં વધારો કરશે. તો આમ આ રીતે એમની સંખ્યામાં યોગ્ય રીતે વધારો થઈ જાય અને પછી એમને ખાસ કરીને બરાબર રાઈ જેવી જે વનસ્પતિ છે રાઈ અને કેટલા જે ફળાઓ આપણા જે વૃક્ષો છે બરાબર છે એની ઉપર પંપ દ્વારા એનો શું કરવામાં આવે સાહેબ એનો છંટકાવ કરવામાં આવે. એટલે એ જે શું છે તો એ જે કીટક છે એ જે કીટક શું કહેવાય સોરી એ જે બેક્ટેરિયા છે એ પેલા પર્ણો ઉપર છંટાઈ જાય. પર્ણો ઉપર છંટાઈ જાય જ્યારે હવે આ જે કેટરપિલર જે કીટક છે જે ઈયળ છે એનું ડિંબ બરાબર શું કરે છે તો કે સાહેબ એ પેલા પર્ણોને ખાશે. એટલે શું થશે તો કે સાહેબ એ એના અન્નમાર્ગમાં જશે. જેવું એના અન્નમાર્ગમાં જશે એટલે બેક્ટેરિયલ વિષ એના અન્નમાર્ગમાં જશે અને પછી મુક્ત ડિંબ જે પેલા અન્નમાર્ગમાં જઈ અને બેક્ટેરિયલ વિષને શું કરે તો સાહેબ બેક્ટેરિયલ વિષને મુક્ત કરે. બેક્ટેરિયલ વિષ એટલે આ બેક્ટેરિયા ચોક્કસ પ્રકારનું
શું કહેવાય, ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરે છે. એટલે હવે આપણે નામ આપ્યું છે બેક્ટેરિયલ વિષ, બરોબર છે. એ ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરે છે અને આ ઝેરી પ્રોટીન જેવું એના અન્નમાર્ગમાં જાય એટલે તરત જ પેલી કેટરપિલરને શું કરે, મારી નાખે. પણ અહીં બહુ અગત્યની ખાસિયત એ છે કે ચોક્કસ પ્રકારની કેટરપિલરને જ મારે છે, બીજા કોઈ સજીવને, બીજા કોઈ જીવ, બીજા કોઈ શું કહેવાય, જે સજીવો છે, જે સંધિપાદીઓ છે, જે બીજા કીટકો છે કે જે કદાચ ખેતી માટે ફાયદાકારક પણ હોય પણ એમને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી, તો આ એમનો બહુ મોટો ઉપયોગ મેં તમને સમજાવ્યો. હાલના સમયમાં જીનેટિક્સની અંદર એક નવી શાખા શોધાઈ છે. આ જે શાખા છે આ શાખાને આપણે જેનેટિક એન્જિનિયરિંગ કહીએ, ટૂંકમાં ગુજરાતીમાં આને જનીન ઇજનેરી વિદ્યા તરીકે ઓળખવામાં આવે. કયા નામે ઓળખીશું બેટા? તો આને આપણે જનીન ઇજનેરી વિદ્યા તરીકે ઓળખીશું. તો સાહેબ જેનેટિક એન્જિનિયરિંગની મદદથી વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો સાહેબ વૈજ્ઞાનિકોએ જે બેસિલસ થુરિયનજેન્સિસ જે બેક્ટેરિયા છે, જે જીવાણુ છે, એમના શરીરમાં જે ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરવા માટે જવાબદાર જે જનીન છે, તો આપણને ખબર જ છે કે સાહેબ જનીન એ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે છે. તો વૈજ્ઞાનિકોએ પહેલાં એ શોધી કાઢ્યું કે કયા પ્રકારનું જનીન આ ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરે છે. તો જે વિસ્તારક જનીન છે એ જનીનને હવે એમણે શું કર્યું, સાહેબ જેનેટિક એન્જિનિયરિંગની મદદથી વનસ્પતિના શરીરમાં દાખલ કરાવ્યું. એટલે વનસ્પતિનું પોતાનું જનીન અને હવે એની અંદર શું આવ્યું, તો કે સાહેબ એની અંદર હવે બેક્ટેરિયાનું જનીન આવી ગયું છે કે જે શું કરવા માંડે, તો કે સાહેબ જે ઝેરી પ્રોટીન ઉત્પન્ન. તો આવો જે એક નવો છોડ બને આ છોડને સંકર છોડ કહેવાય, બરોબર. શું કહેવાય? સંકર છોડ, હાઇબ્રિડ જેનેટિકલી એન્જિનિયર્ડ છોડ કહેવાય, કે જેને હવે વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે. આખી પદ્ધતિ એમણે કપાસના છોડ ઉપર કરી છે એટલે હવે જે કપાસની નવી જાતિ વૈજ્ઞાનિકોએ વિકસાવી કાઢી એનું નામ જ છે બીટી કપાસ, બેસિલસ થુરિયનજેન્સિસ કોટન, બીટી કોટન તરીકે પણ એને ઓળખવામાં આવે, બરોબર છે. જેવું પેલું શું થશે, તો જેવો આ છોડ ઉગશે એટલે એ છોડના દરેકે દરેક અંગની અંદર જે પેશી છે, જે કોષો છે, એ દરેકે દરેક કોષોમાં બીટીનું જનીન હશે હશે ને હશે. બટ જેવું કેટરપિલર કે ઈયળ જે છે એના પાંદડાને ખાય એટલે તરત જ પાંદડાને ખાય એ એના પાચન માર્ગમાં જાય, અન્નમાર્ગમાં જાય, એટલે તરત જ પેલું વિષ જે છે, જનીન જે છે, એણે શું કરવું ચાલુ કરી દીધું, તો સાહેબ એણે વિષ ઝેરી પ્રોટીન ઉત્પાદન કરવાનું ચાલુ કરી દીધું. અને આ ઝેરી પ્રોટીન શું કરે, તો સાહેબ અંદરની બાજુ જે અમલીય વાતાવરણ છે એ અમલીય વાતાવરણમાં લેસ ધેન પીએચ 7માં સક્રિય બની અને અન્નમાર્ગ ઉપર છિદ્રો પાડી દે, કાણા પાડી દે, અને આમ આખો અન્નમાર્ગ પૂરો બની જાય, કાણાવાળો બની જાય, છિદ્રાળું બની જાય, પાચનની ક્રિયા થાય નહીં, કીટકોનો આમ ધીમે ધીમે નાશ થતો જાય. તો આ રીતે આપણે આપણા રોગો જે છે એ સોરી આપણા ક્યાં વનસ્પતિના જે રોગો છે, જે જીવતો છે, એનું આપણે નિયંત્રણ કરી શકીએ. તો આને આપણે નામ જૈવિક નિયંત્રણ. એક સરસ મજાની સમજૂતી મેં બેસિલસ થુરિયનજેન્સિસ માટે સમજાવી. કોઈ પણ જગ્યાએ ક્યાંયથી પણ નીટમાં 4 માર્કના એમસીક્યુમાં કોઈ પણ જગ્યાએ ક્યાંયથી પૂછાય બરાબર કે નીચેના માટે કયું બેસિલસ થુરિયનજેન્સિસ માટે યોગ્ય નથી, આવું ઓડ ઇવન કંઈ પૂછાય તો તમે સાચો જવાબ ભરી શકો છો. મારા વિડીયો જોયા પછી તમારો આત્મવિશ્વાસ વધશે કે ના સાહેબ હવે મેં નીટમાં પણ સારું કામ કરી શકીશું, બરાબર છે. ઓકે ચાલો, હવે બીજી સમજૂતી શું છે, તો સાહેબ ટ્રાયકોડર્મા આપણે એક પ્રકારની ફૂગ છે. આપણે એક પ્રકારનું શું છે, તો સાહેબ આ સૂક્ષ્મજીવ, જેમ બેક્ટેરિયા સૂક્ષ્મજીવ છે, આપણે સમજૂતી જ આપી છે કે સાહેબ સૂક્ષ્મજીવો વડે, જૈવિક પદ્ધતિઓ વડે, સૂક્ષ્મજીવો વડે બરાબર આપણે રોગોનું અને ઉપદ્રવી જંતુઓનું નિયંત્રણ કરીએ, ટૂંકમાં આપણે જૈવ નિયંત્રકો છે. તો ટ્રાયકોડર્મા જે છે એક પ્રકારની મુક્તજીવી ફૂગ કહેવાય. શું કહેવાય બેટા? તો ટ્રાયકોડર્મા નામની જે ફૂગ છે એ મુક્તજીવી ફૂગ પણ શું કરે, તો સાહેબ બહુ અગત્યનું કામ વનસ્પતિ શરીરની અંદર કરે છે. આ ફૂગનો ખાસ કરીને ઉપયોગ રોગિષ્ઠ પાક, જે પાક ઓલરેડી કેવો છે, તો સાહેબ જે પાક ઓલરેડી રોગિષ્ઠ છે, જેને પહેલેથી જ રોગ લાગુ પડી ગયેલો છે, આવા રોગિષ્ઠ પાકની સારવારમાં આ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ આ જે ફૂગ છે એ ફૂગ શું કરે, તો કે સાહેબ આ સિદ્ધિ વનસ્પતિના જે મૂળ છે એ વનસ્પતિના મૂળના નિવસન તંત્રમાં વનસ્પતિના મૂળ સાથે સીધો સંબંધ બનાવે અને એમ આખું વનસ્પતિનું મૂળનું નિવસન તંત્ર બનાવે. ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે ટ્રાયકોડર્મા ફૂગ જે છે સામાન્ય રીતે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે અને ઘણી વનસ્પતિના જે રોગકારકો છે એ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક તરીકે વર્તે છે. તો અહીંયા એક સમજૂતી આપણે આના માટે આપી કે તે અસરકારક બરોબર છે જૈવ નિયંત્રક તરીકે વર્તે છે. ચલો આવડી જશે. તો આ એક મેં
સરસ મજાની સમજૂતી તમને શેના માટે આપી બેટા? તો કે સાહેબ ટ્રાયકોડર્મા નામની ફૂગ માટે. તો આ એક સરસ મજાની જીવસ નિયંત્રકો માટે. આવું જ બીજું પહેલા આપણે શું ભણ્યા? તો સાહેબ પહેલા બેક્ટેરિયા ભણ્યા, પછી શું ભણ્યા? તો સાહેબ પછી ફૂગ માટેની સમજૂતી આપી અને હવે વાયરસ છે બરોબર. વાયરસ તો આનું નામ છે બેક્યુલો વાયરસ, અથવા આને ગુજરાતીમાં ઉચ્ચારણ આપણે આવું પણ કરી શકીએ અને બકુલો વાયરસ પણ કહેવાય. બેક્યુલો બોલો બકુલો બોલો બધું એક જ છે. તો વાયરસ પણ સૂક્ષ્મજીવો તરીકે ઓળખાય છે. કે સૂક્ષ્મજીવો તરીકે સૂક્ષ્મજીવ છે અને તે પણ જૈવ નિયંત્રક તરીકે ઓળખાય. તે પણ આપણા કેટલાક જે રોગો છે એ રોગો માટે શું કરે? તો સાહેબ એ કેટલાક આપણા જે રોગો છે એના માટે પણ કેટલાક ઉપયોગી કાર્યો કરે છે બરાબર છે. એમનું નિયંત્રણ કરવાનું બહુ જ અગત્યનું કાર્ય એના માટે થતું હોય. બકુલો વાયરસ જે છે એ ખાસ કરીને મેં લખ્યું કે કેટલાક કીટકો અને જે અન્ય સંધિપાદીઓ છે બરાબર છે, અન્ય જે સંધિપાદીઓ છે એ બધા જ જે પ્રાણીઓ છે એમાં રોગ ઉત્પન્ન કરવાનું કામ કરે બરાબર. શું કરે? રોગ સર્જે અને એ રોગની અસર હેઠળ જે તે સંધિપાદ પ્રાણી કે પછી કીટક જે છે એ મૃત્યુ પામે. આપણને ખબર છે કે સાહેબ મોટાભાગના કીટકો કયા સમુદાયના છે? તો કે સંધિપાદ પ્રાણીઓ છે, બધા જ સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે. વાયરસ આવા આવા પ્રાણીઓના શરીરમાં પહોંચી જાય, આવા જે કીટકો છે અને જે આર્થ્રોપોડ્સ એટલે કે જે સંધિપાદીઓ છે એમના શરીરમાં પ્રવેશી અને પછી એમાં રોગ ઉત્પન્ન કરે અને આ રીતે એમને મારી એમનો નાશ કરી અને આપણા પાક જે છે એને શું કરે? તો સાહેબ એમનાથી બચાવવાનું બહુ અગત્યનું કામ કરે. ખાસ કરીને આ જે વાયરસ છે એ વાયરસની ખાસિયત એ છે કે તે ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ પ્રજાતિની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. એનો જીનસ છે આ બરાબર. તમને નામ ઉપરથી ખબર પડી જાય, ન્યુક્લિયો એટલે ન્યુક્લિક એસિડ એના કેન્દ્રમાં હોય, પોલીહેડ્રો એટલે એ પોલીહેડ્રો એક પ્રકારનો આકાર છે વાયરસનો. તો આમ ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ જે પ્રજાતિ છે એની અંદર એનો શું કરવામાં આવે છે? સર એનો સમાવેશ કરવામાં આવે છે. પણ વાયરસની બહુ અગત્યની ખાસિયત શું છે? ઓકે સર, આ જે વિષાણુની બહુ અગત્યની ખાસિયત એ છે કે તે જાતિ વિશેષ. જાતિ વિશેષ એટલે શું? તો કે આ વાયરસ કોઈ ચોક્કસ પ્રકારના કીટકોની જાતિ, કોઈ ચોક્કસ પ્રકારના જે સંધિપાદીઓ છે એમની જે જાતિ છે એની ઉપર જ એટેક કરી એનો જ નાશ કરે. એવું નહીં કે બધાનો નાશ કરી નાખે, કારણ કે નિવસન તંત્રમાં તો કેવું છે કે કેટલાક આપણા માટે લાભદાયી પણ છે, કેટલાક બરાબર છે નુકસાન કરતા પણ છે, કેટલાક કીટકો આપણને પરાગનયન કરાવી આપે છે. તો પરાગનયનની પ્રક્રિયા થશે તો જ સ્વાભાવિક છે કે વનસ્પતિમાં ફળ અને બીજ આવશે, ફલન થશે, પ્રજનન થશે. પણ જો કીટકો જ નહીં હોય તો તે નહીં બને. પણ આની ખાસિયત છે આ વાયરસ એટલા માટે અગત્યના તે કે જાતિ વિશેષ ઉપર જ પોતાની અસર આપે છે. કોઈ ચોક્કસ પ્રકારની જાતિના કીટકોનો જ તે શું કરે છે? નાશ કરે છે. લઘુવર્ણ પટ્ટાપટ્ટીય કીટકીય પ્રયોજન બરાબર છે. આ એક આખો શબ્દ છે આ પ્રકારનો, પણ આની એક સંસ્કૃતિની સમજૂતી તમને બહુ સાદી ભાષામાં એ આપી દઉં કે આ કોઈ ચોક્કસ પ્રકારના કીટકોની સંખ્યા નહીં, એમની જે જાતિની સંખ્યા છે એ જાતિની સંખ્યાને નિયંત્રણમાં રાખવાનું કામ કરે. એટલા માટે આપણી ટોપિકમાં એક અંગ્રેજી શબ્દ પણ આપેલો છે અને એનું નામ છે નેરો સ્પેક્ટ્રમ, નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિડલ એપ્લિકેશન કહેવાય. અને લઘુવર્ણપટ્ટીય કીટકીય પ્રયોજન એમની જે સંખ્યા છે, જે સ્પીસીસ છે બરાબર, કીટકોની જે જાતિ છે એમની સંખ્યાને નિયંત્રણમાં રાખી ચોક્કસ પ્રકારના કીટકોનો જ નાશ કરી અને આ રીતે એમનું શું કરે છે? આ રીતે એમનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે એવું પણ જોવા મળ્યું છે કે તેની બીજા કોઈ સજીવો ઉપર, આ વાયરસની બીજા કોઈ સજીવો ઉપર કોઈ ચોક્કસ નકારાત્મક અસર પણ હોતી નથી. જેમ કે આપણી ચોપડીમાં કેટલાક નામ આપેલા હશે, તમે નામ જોશો એટલે તમને ખ્યાલ આવશે. જેમ કે એવું કહી શકાય કે સાહેબ સસ્તન પ્રાણીઓ છે, પછી બીજા કેટલા? તો કે સાહેબ બીજા કેટલાક બરાબર છે સસ્તન પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, પક્ષીઓ છે, માછલીઓ છે, કે પછી જે કીટકો આપણા માટે ઉપયોગી છે જેમના માટે ટાર્ગેટ નથી એવા લક્ષ્યહીન કીટકો ઉપર તે કોઈ પ્રકારની નકારાત્મક અસર દર્શાવતા નથી. અને લાભદાયી જે કીટકો છે સાથે સાથે આ વાયરસ વડે બીજું શું કરી શકાય? તો સાહેબ લાભદાયી જે કીટકો છે એ લાભદાયી કીટકોનું સંરક્ષણ પણ કરી શકાય છે. એક સંસ્થા, એક આખો પ્રોગ્રામ છે, આનું નામ છે IPM, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ મેનેજમેન્ટ કહેવાય. ફરી બોલું, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કહું અથવા તો ઇન્ટિગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ મેનેજમેન્ટ તરીકે પણ તમે એને ઓળખી શકો. તેમના ઉપયોગ
કરી આપણે એક આખું જે આપણું નિવસન તંત્ર છે સંવેદી નિવસન તંત્ર જે વિસ્તાર છે એનો આપણે ઉપચાર કરી શકીએ એક આખું આપણું નિવસન તંત્ર કે જેમાં કોઈ ચોક્કસ પ્રકારની જાતિ આપણને આપણા પાકને નુકસાન કરી રહી છે આપણા નિવસન તંત્રને જોખમમાં મૂકી રહી છે તો વાયરસ વડે આપણે સેન્સિટિવ જે આપણું સંવેદી નિવસન તંત્ર છે એ વિસ્તારનો આપણે ઉપચાર પણ કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં મેં તમને સરસ મજાની સમજૂતી શેના માટે આપી તો સાહેબ જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો કેટલા અગત્યના છે આપણો ટોપિક હતો ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ તો આજના લેક્ચરમાં એ સુધી રાખીએ આવતી વખતે આપણે પાઠ પૂરો કરી એક નાનું સરખું લેક્ચર આપણે ખાતર તરીકેનો મૂકીશું ઓકે ગુડ બાય.